नमस्कार विद्यार्थी मित्रों, आपणे एकाउंट में धोरण 12 प्रकरण 4 भागीदारी पुनर्गठन आपणे शुरू कर्युं छे। एमां मारो अगाउनो जे वीडियो हतो एमां आपणे भागीदारी पुनर्गठन कोने कहेवाय अने पुनर्गठन शा माटे करवामां आवे छे एटले के एना चोक्कस जे कारणो छे एनी आपणे चर्चा करी हती अने त्यारबाद आपणे भागीदारी पेढ़ीनु पुनर्गठन जे थाय छे ए अंगेनी जे हिसाबी असरो छे एमां प्रथम जे हिसाबी असर जे छे के भागीदारो वच्चे जे नफा नुकसानना प्रमाणमां फेरफार थाय अने एने कारणे जे भागीदारो अमुक भागीदारोना नफा भागमां जे वधारो के घटाड़ो थतो होय छे एटले के त्याग अने लाभ एनी आपणे वात करी हती। तो हवे आजे आपणे आगळ भागीदारी पेढ़ीनु जे पुनर्गठन थाय छे ए अंगेनी जे हिसाबी असरो एमां पहेली जे हिसाबी असर छे एनी आपणे अगाउ वात करी हती भागीदारोना त्याग अने लाभनी जे गणतरी एमां थाय छे। तो आजे आपणे बीजी जे हिसाबी असर छे मिलकतो अने देवाओनुं पुनः मूल्यांकन, तो ए थिअरिकली आजे आपणे एनी चर्चा करीशुं। तो खास तमारी बुकमां थिअरीनी जे बुक छे एमां थિયરી વિશે ખાસ તમે જે ચર્ચા આપણે અહીંયા કરીએ સમજીએ એની ખાસ નોંધ કરજો। તો આપણે જે બીજી અસર જે છે પુનર્ગઠનની હિસાબી અસર, તો એ આપણે મિલકતો અને દેવાઓ જે છે એનું પુનઃ મૂલ્યાંકન એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભાગીદારી પેઢીનું જ્યારે પુનર્ગઠન થાય એટલે કે એની આંતરિક બધી બાબતોમાં જે ફેરફારો થતા હોય છે ત્યારે પુનર્ગઠનના ભાગરૂપે પેઢીના ચોપડે નોંધાયેલી જે કંઈ મિલકતો હોય દેવા હોય 11મા ધોરણમાં આપણે પાકું સરવૈયું તમે જે શીખ્યા છો, તો પાકા સરવૈયાની અંદર આપણે મૂડી અને દેવા બાજુ બધા દેવા બતાવવામાં આવેલા હોય છે। એ જ રીતે પાકા સરવૈયામાં જમણી બાજુ આપણે મિલકતો અને લેણા બરાબર આપણે બતાવીએ છીએ એટલે મિલકતો અને દેવાથી તો આપણે પરિચિત છીએ જ। તો એ મિલકતો અને દેવા એની જે કિંમત હોય એટલે કે ચોપડામાં આપણે જે કિંમત એની નોંધી છે અને બજારમાં એની જે અત્યારે વાસ્તવિક જે કિંમત છે, તો એ બજારમાં વાસ્તવિક કિંમત જે છે એ હવે ચોપડે નોંધવામાં આવે છે। તો આને મિલકતો અને દેવા જે છે એનું પુનઃ મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે આપણે ફર્નિચર લઈએ, તો ફર્નિચરની પાકા સરવૈયાની અંદર એની કિંમત માનો કે 30,000 હોય બરાબર અને બજારમાં એની વાસ્તવિક જે કિંમત છે એમાં માનો કે વધારો થયો હોય એટલે કે 40,000 હોય, તો એ 40,000 હવે ચોપડે નોંધવામાં આવે છે અને એ જે વધારો છે એટલે કે ચોપડામાં કિંમત એની 30,000 હતી અને બજારમાં એની કિંમત હવે 40,000 અત્યારે આપણું અનુમાન છે કે ભાઈ બજારમાં એની કિંમત 40,000 જેવી છે, તો આ જે 10,000નો જે વધારો થયો એ જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવામાં આવે તો એને ફાયદો ગણવામાં આવે છે બરાબર અને સ્વાભાવિક છે કે ભાઈ આપણા ચોપડામાં એની કિંમત 30,000 છે અને બજારમાં એની કિંમત વધી અને 40,000 થઈ ગઈ છે તો એ 10,000નો ફાયદો કહેવાય। તો આવી રીતે મિલકતો અને બધા દેવા હોય તો એનું વાસ્તવિક બજાર કિંમત એનું મૂલ્યાંકન થાય છે અને એની ચોપડે નોંધ થાય છે અને એની ઉપરથી અલગ એક નફા નુકસાન ખાતા જેવું પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ બનાવવામાં આવે છે। એટલે આ આખા મુદ્દાની અંદર આપણે એ વસ્તુને સમજવાની છે કે મિલકતો અને દેવાઓનું જે પુનઃ મૂલ્યાંકન થાય છે બરાબર, તો એ પુનઃ મૂલ્યાંકન આપણે પહેલું એ જોઈએ કે ભાઈ એ પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવતું હોય છે, જે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે એના ભાગરૂપે આપણે મિલકતો અને દેવાઓ જે છે બરાબર એનું પુનઃ મૂલ્યાંકન થાય છે અને એની પાછળનું જે કારણ છે એ પણ આપણે જોઈએ બરાબર। એટલે અહીંયા આપણે પહેલાં આ રીતે લખો બરાબર કે ભાગીદારીના પુનર્ગઠનના ભાગરૂપે મિલકતો અને દેવાઓનું
पुनः मूल्यांकन थाय छे, बराबर। एटले जे मिलकतो अने देवाओनो पुनः मूल्यांकन थाय छे ए एक हिसाबी प्रक्रिया छे कि अत्यारे भागीदारी पेढ़ीनु जे पुनर्गठन थई रह्युं छे तो एना एक भाग रूपे पेढ़ीना चोपड़े नोंधायेली जे कंई मिलकतो होय अने देवाओ होय तो एनुं पुनः मूल्यांकन થાય છે, તો એની પાછળનું કારણ શું છે? બરાબર કે પેઢીના કોઈ પણ ભાગીદાર જે છે, બરાબર, એને અન્યાય ન થાય, પેઢીના કોઈ પણ ભાગીદારને અન્યાય ન થાય તે હેતુથી મિલકતો અને દેવાઓનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો પુનઃ મૂલ્યાંકન કરવા પાછળનો મુખ્ય હેતુ જે છે એ આ છે કે ભાગીદારી પેઢીની અંદર માનો કે જે ચાલુ ભાગીદારો હોય, બરાબર, એટલે કે એમના નફા નુકસાનના પ્રમાણમાં તો ફેરફાર થાય છે, આપણે જોયું પુનર્ગઠન વખતે, બરાબર, આગળના મુદ્દામાં, પણ સાથે સાથે મિલકતો અને દેવાઓનું પણ પુનઃમૂલ્યાંકન થાય છે. તો એની પાછળનું આ કારણ છે કે કોઈ પણ પેઢીનો ભાગીદાર હોય, બરાબર, એટલે કે ચાલુ ભાગીદારી પેઢી હોય એમાં જે ભાગીદારો જે અત્યારે ભાગીદાર તરીકે જે પણ ભાગીદારો છે એ છે, અથવા તો ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદારનો પ્રવેશ થતો હોય, બરાબર, કે ભાઈ કોઈ જૂનો ભાગીદાર હોય તો એ નિવૃત્ત થયો હોય અથવા તો એ મૃત્યુ પામ્યો હોય, તો આ બધા સંજોગોમાં શું છે કે કોઈ પણ ભાગીદાર હોય કે જે ભાગીદાર માનો કે ચાલુ છે એ ભાગીદાર, કોઈ ભાગીદાર નવો પ્રવેશે છે તો એ ભાગીદાર, બરાબર, અથવા તો કોઈ ભાગીદાર માનો કે નિવૃત્ત થતો હોય તો એવો ભાગીદાર, આમ તમામ જે ભાગીદારોની જે કંઈ સ્થિતિ હોય તો એ રીતે કે કોઈ પણ ભાગીદાર છે એને અન્યાય ન થાય તે હેતુથી, બરાબર, જે મિલકતો અને દેવાઓ જે છે એનું પુનઃ મૂલ્યાંકન અહીંયા કરવામાં આવે છે, બરાબર. તો જે પુનઃ મૂલ્યાંકન જે છે, બરાબર, એમાં આપણે, બરાબર, મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનમાં આપણે વાત કરી, બરાબર, પુનઃ મૂલ્યાંકનમાં તેની વાસ્તવિક બજાર કિંમતે, એની જે વાસ્તવિક અત્યારે માનો કે બજાર કિંમત હોય, બરાબર, વાસ્તવિક બજાર કિંમતે ચોપડે નોંધવામાં આવે છે, બરાબર, ચોપડે નોંધવામાં આવે છે. એટલે આપણે ફર્નિચરનું ઉદાહરણ લઈને આપણે જોયું, બરાબર, કે ફર્નિચરની કિંમત માનો કે 30,000 હોય, બજારમાં એની કિંમત 40,000 હોય, તો એ જે 10,000નો વધારો છે તો એ, બરાબર, 40,000 આપણે પાકા સરવૈયામાં નવી કિંમતે ફર્નિચરની આપણે નોંધ કરીએ તો એમાં 10,000નો આપણે ફાયદો છે આપણા પેઢી માટે, તો એ જે ફેરફાર છે 10,000નો જે ફાયદો છે તો એ ચોપડે આપણે નોંધીએ એટલે એની એક હિસાબી અસર ઊભી થાય છે. એટલે કે મિલકતો અને દેવાઓનું આપણે જે પુનઃ મૂલ્યાંકન જે કરીએ છીએ, બરાબર, તો એની ઉપરથી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ તૈયાર કરવામાં આવે છે. તો આપણે મિલકતો અને દેવાઓનું જે પુનઃ મૂલ્યાંકનની બાબત છે, બરાબર, એની બેઝિક વાત આપણે કરી અને પછી આપણે આગળ એમ જોઈએ કે મિલકતો અને દેવાઓમાં થતા ફેરફારો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું, બરાબર, અથવા એને નફા નુકસાન હવાલા ખાતું
પણ કહેવાય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન થતું હોય છે અને એના ભાગરૂપે મિલકતો અને દેવાઓનું જે પુનઃ મૂલ્યાંકન થાય છે, તો પુનઃ મૂલ્યાંકનની જે કંઈ અસરો હોય, એટલે કે જે મિલકતો અને જે દેવાઓ જે છે એમાં ફેરફારો થતા હોય, તો એ ફેરફારોને નોંધવા માટે આપણે એક અલગ ખાતું તૈયાર કરવામાં આવે છે અને એ જે ખાતું છે એને પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા એનું બીજું નામ જે છે એ નફા નુકસાન હવાલા ખાતું એને કહેવામાં આવે છે। તો આપણે આગળ હવે જે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે વાત કરી, તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું જમા થાય અને શું ઉધાર થાય, કારણ કે કોઈ પણ ખાતું હોય એ આપણે ઉધાર જમા અસરથી એ ખાતું બનતું હોય છે। આપણે જોયું કે આ પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે બરાબર એ અહીંયા તૈયાર કરવામાં આવે છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે જોઈએ આગળ આ રીતે લખો બરાબર કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં પેઢીને જે બાબતોથી ફાયદો થતો હોય બરાબર, પેઢીને જે બાબતોથી ફાયદો થતો હોય એટલે કે લાભ થતો હોય, ફાયદો થતો હોય તેની જમા અસર બરાબર, એની જમા અસર આપવામાં આવે છે। આપણે ઉધાર જમાના નિયમો પ્રમાણે આપણે જાણીએ છીએ બરાબર કે ભાઈ ધંધામાં આપણે ફાયદો કે ઉપજ કે આવક હોય તો એનું ખાતું જમા થતું હોય છે, તો એ રીતે પેઢીને જે બાબતોથી ફાયદો થતો હોય તો એની જમા અસર આપવામાં આવે છે। એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો મિલકતોની કિંમતમાં વધારો થાય બરાબર, મિલકતોની કિંમતમાં વધારો એટલે મિલકતો અને દેવાઓનું જે પુનઃ મૂલ્યાંકન થતું હોય છે, તો એમાં જે મિલકતોની કિંમતમાં વધારો થાય બરાબર, ફર્નિચર હોય, યંત્રો હોય, જમીન મકાન હોય, રોકાણો હોય, કોઈ પણ મિલકત હોય, તો એની કિંમતમાં વધારો થાય તો એ પેઢી માટે ફાયદો છે બરાબર, તો એની જમા અસર થાય છે। એ જ રીતે આપણે જોઈએ તો દેવાઓ પેઢીના ચોપડે જે દેવાઓ નોંધાયેલા હોય તો દેવાઓની કિંમતમાં ઘટાડો થાય બરાબર, દેવાઓની કિંમતમાં ઘટાડો થાય તો એ ઘટાડો થાય તો એ પેઢી માટે ફાયદો છે બરાબર। ધારો કે દેવાઓ આપણે જાણીએ છીએ કે પેઢીના ચૂકવવા પાત્ર જે દેવાઓ હોય એટલે કે લેણદારો હોય, બેંક ઓવરડ્રાફ્ટ છે, બેંક લોન હોય બરાબર, દેવી હુંડીઓ હોય, તો આ બધા જે દેવાઓ છે તો દેવાઓની કિંમતમાં ઘટાડો થતો હોય તો એ પેઢી માટે ફાયદો છે, તો એની જમા અસર આપવામાં આવે છે। અને બરાબર આપણે આગળ જોઈએ કે જે બાબતોથી બરાબર જે બાબતોથી પેઢી જે છે એને નુકસાન થતું હોય બરાબર, જે બાબતોથી પેઢીને નુકસાન થતું હોય તેની ઉદાર અસર આપવામાં આવે છે। બરાબર, એટલે કે જે બાબતોથી આપણે જોયું કે ભાઈ પેઢીને ફાયદો થતો હોય એટલે કે મિલકતની કિંમતમાં વધારો થતો હોય કે દેવાની કિંમતમાં ઘટાડો થતો હોય તો એ જમા થાય છે, અને જે બાબતોથી પેઢીને નુકસાન થતું હોય તો એની ઉદાર અસર આપવામાં આવે છે। એટલે કે દાખલા તરીકે મિલકતો છે એની કિંમતમાં ઘટાડો થાય બરાબર, મિલકતોની કિંમતમાં ઘટાડો પછી દેવા હોય તો દેવાની કિંમતમાં વધારો, દેવાઓની કિંમતમાં વધારો,
तो आ रीते टूंक में मिलकतों ने देवाओनी किंमत में जो फेरफारो थता हो किंमत में जो वधारो घटाड़ो थत होने आधार एनी असरो आपी अने पुनःमूल्यांकन खातु जे छे तैयार करवामां आवे छे। तो एमां शुं उधार जमा थाय छे बराबर ए आपणे समझ्या, एटले के जे बाबतोथी पेढ़ीने फायदो थतो होय ए बधी बाबतो पुनःमूल्यांकन खातामां जमा थाय छे, अने जे बाबतोथी पेढ़ीने नुकसान थतुं होय बराबर तो एवी जे बाबतो होय एटले के मिलकतो होय तो एनी किंमत घटे, देवा होय तो देवू छे एमां वधारो थाय, कारण के देवामां वधारो थाय तो ए पेढ़ी माटे एक नुकसाननी बाबत छे, तो ए उधार थाय छे ए आपणे जोयुं बराबर। तो ए अंगेनी आपणे आमनोध जे छे मिलकतो अने देवामां थता फेरफारो बराबर एनी आमनोध हवे आपणे जोईए, अने पछी एना पछी आपणे खातानो नमूनो जोईशुं के मिलकतो अने देवाना फेरफारो जे थाय छे बराबर फेरफारो अंगेनी आमनोध एटले के एनी आपणे नमूनानी आमनोध जे छे मिलकतो अने देवाओनी किंमतमां जे फेरफारो थाय छे एनी नमूनानी आमनोध बराबर। एटले आपणे हमणां ज अहींया लख्युं छे बराबर के भाई जे बाबतोथी पेढ़ीने फायदो थतो होय तो एमां पुनःमूल्यांकन खाते ई जमा थाय छे बराबर, एटले के मिलकतनी किंमतमां वधारो थाय, कोई पण मिलकतनी किंमत वधे એટલે જે તે મિલકતનું ખાતું ઉધાર થાય બરાબર, મિલકત જે તે મિલકત ખાતે ઉધાર બરાબર, મિલકતની કિંમત વધી એ રીતે દેવાની કિંમતમાં ઘટાડો થાય બરાબર, તો આપણે જે તે દેવાનું ખાતું જે છે બરાબર એ ઉધાર થાય, દેવાની કિંમત ઘટે એટલે કે આપણે દેવું છે એની જમા બાકી હોય, એટલે જો દેવું વધે તો એનું ખાતું જમા થાય બરાબર, અને દેવું ઘટે કોઈ પણ દેવું માનો કે આપણે ચૂકવતા હોઈએ બરાબર તો એનું ખાતું ઉધાર થાય છે, એટલે કે જે તે વ્યક્તિને આપણે દેવું ચૂકવીએ તો એ વ્યક્તિનું ખાતું લેનાર તરીકે ઉધાર થાય છે, એટલે દેવાનું ખાતું અહીંયા ઉધાર થાય છે। એ જ રીતે કોઈ ન નોંધાયેલી મિલકત આપણે ચોપડે લાવીએ બરાબર તો એનું ખાતું પણ અહીંયા ઉધાર થાય છે, એટલે કે ન નોંધાયેલી મિલકત ખાતે ઉધાર, એટલે જ્યારે ભાગીદારી પેઢીનું જ્યારે પુનર્ગઠન થાય છે ત્યારે મિલકતો અને દેવાઓનું જે પુનર્ગઠન થતું હોય છે તો એ સમયે પેઢીના ચોપડે કોઈ પણ ન નોંધાયેલી મિલકત હોય બરાબર, એટલે કે ધારો કે મળવાની બાકી આવક હોય તો એ પેઢીનું લેણું છે, એક ન નોંધાયેલી મિલકત છે, તો મળવાની બાકી આવક હોય તો એની ચોપડે નોંધ કરવાની બાકી હોય, તો એવી કોઈ પણ મિલકત આપણને બરાબર માહિતીમાં આપી હોય કે ભાઈ આ મિલકત છે એની ચોપડે નોંધવાની બાકી છે બરાબર, તો આપણે અહીંયા મિલકતો અને દેવાઓનું પુનઃમૂલ્યાંકન થઈ રહ્યું છે તો એ સમયે ન નોંધાયેલી મિલકત પણ આપણે ચોપડે ઊભી કરી તો એ પણ પેઢી માટે ફાયદો ફાયદાની જ વાત છે। તો આ ત્રણ બાબતો જે છે કે ભાઈ મિલકતની કિંમતમાં વધારો થાય, દેવાની કિંમતમાં ઘટાડો થાય, અને જે તે ન નોંધાયેલી મિલકત આપણે ચોપડે લાવીએ તો એ રીતે આ ફાયદો જે છે એ જે તે ફાયદો ઉધાર થાય છે અને એમાં પુનઃમૂલ્યાંકન ખાતું જે છે બરાબર એ જમા થાય છે બરાબર। તો આ રીતે આપણે જે અહીંયા જોયું કે ભાઈ પેઢીને જે બાબતોથી ફાયદો થતો હોય બરાબર તો એની જમા અસર આપવામાં આવે છે, એટલે કે એ બાબતોથી પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ જમા થાય છે, એટલે એ આ આપણે પહેલી આમનો જ જોઈ બરાબર એક નમૂનાની આમનોધ કે મિલકતો અને દેવામાં જે ફેરફારો થયા બરાબર એ પ્રમાણે આપણે જે ફાયદો છે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે બરાબર એ જમા થાય છે। પછી આપણે જે હમણાં લખ્યું કે ભાઈ જે બાબતોથી પેઢીને નુકસાન થતું હોય તો એ બાબતો જે છે બરાબર એ ઉધાર થાય છે, તો હવે એની બીજી જે આમનોધ છે બરાબર એ આપણે નમૂનાની આમનોધ આપણે જોઈએ, આપણે સંયુક્ત આમનોધ જે છે સંયુક્ત આમનોધ આપણે લખીએ છીએ, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું એમાં ઉધાર થાય છે, એટલે બીજી આપણે નમૂનાની આમનોધ જે છે એ આપણે આ રીતે કરીશું બરાબર,
के पुनः मूल्यांकन खाते उधार ते आपणे जे ते मिलकत खाते एटले कि जे मिलकतनी किंमतमां घटाड़ो थयो आपणे नुकसान थयुं बराबर मिलकतनी किंमत वधे तो एनुं खातुं उधार थाय पण जो घटे तो मिलकतनुं खातुं जे छे बराबर ए आपणे जमा थाय छे ए ज रीते आपणे जे ते देवा खाते बराबर એટલે કે દેવાની કિંમત જે છે એ વધે બરાબર એટલે કે દેવું જમા થાય અને એ જ રીતે આપણે હમણાં લખ્યું કે તે ન નોંધાયેલી મિલકત ખાતે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે એ આ બધી બાબતો જે છે કે જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ ઉધાર થાય છે તો મિલકતો અને દેવાઓની કિંમતમાં જે ફેરફારો થતા હોય છે તો આપણે જોયું કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું કઈ બાબતોથી જમા થાય બરાબર એટલે આપણે ફાયદો વસ્તુ જે છે એ મગજમાં રાખવાનું કે પેઢીની કોઈ પણ મિલકત હોય એની કિંમત વધે દેવું હોય તો એની કિંમત ઘટે અથવા ન નોંધાયેલી મિલકત આપણે ચોપડે લાવીએ બરાબર તો એ પેઢી માટે જે છે એ આપણે બરાબર ફાયદો છે અને આમાં આપણે જોયું કે પેઢીના ચોપડે જે મિલકતો છે બરાબર એની કિંમત ઘટે દેવાની કિંમત વધે અને ન નોંધાયેલું દેવું અહીંયા આપણે ભૂલથી મિલકત લખાઈ ગયું છે પણ ન નોંધાયેલું દેવું આપણે ચોપડે લાવીએ બરાબર એટલે ન નોંધાયેલા દેવા ખાતે આપણે બહુવચનમાં સુધારી લેજું છે બરાબર કે મિલકતની કિંમત છે અહીંયા ઘટે છે દેવું છે એની કિંમત વધે છે અને કોઈ ન નોંધાયેલું દેવું આપણે ચોપડે લાવીએ જેમ આપણે ન નોંધાયેલી મિલકત જો ચોપડે લાવીએ તો એ પેઢી માટે ફાયદાની બાબત છે પણ ન નોંધાયેલું દેવું હોય ધારો કે ચૂકવવાના બાકી ખર્ચાઓ હોય કે એવું કોઈ પણ દેવું હોય બરાબર કોઈ બેંકનું આપણે વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એવું ન નોંધાયેલું દેવું આપણે ચોપડે લાવીએ તો આ બધી બાબતો જે છે તો એમાં પેઢી જે છે એને નુકસાન થાય છે બરાબર તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ ઉધાર થાય છે બરાબર તો આ બીજી એક નમૂનાની આપણે એમાં આમનો જ જોઈ તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એમાં ઉધાર જમા અસરો આપવામાં આવે છે અને ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એમાં જે કંઈ નફો કે નુકસાન આવે એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે એટલે કે ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં એનું જે નફો કે નુકસાન હોય તો એ વહેંચાય છે તો આપણે નફો નુકસાનની જે વહેંચણી થાય છે બરાબર તો એની પણ આમ નોંધ આપણે જોઈ લઈએ પછી આપણે એને નમૂનો જે ખાતાનો નમૂનો જે છે બરાબર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતું જે આપણે આ રીતે બને છે બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા નુકસાનની વહેંચણી બરાબર તો પુનઃમૂલ્યાંકન ખાતામાં માનો કે નફો હોય બરાબર નફો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે નફો જે છે એ બરાબર પેઢીના જે માલિકો હોય તો એના મૂડી ખાતે જમા થાય બરાબર આપણે 11મા ધોરણમાં જે નફા નુકસાન ખાતું આપણે બનાવતા હતા અને એનો જે ચોખ્ખો નફો આવતો એ આપણે પાકા સરવૈયામાં મૂડીમાં આપણે એને ઉમેરતા એટલે કે મૂડી ખાતે નફો હોય તો જમા થાય એમ અહીંયા નફો હોય તો એ ભાગીદારોના મૂડી અથવા તો જો એનું મૂડી સ્થિર મૂડી હોય તો પછી ચાલુ ખાતું જે છે એમાં જમા થાય છે એટલે નફો હોય તો એની આમ નોંધ આપણે આ રીતે થાય છે યુ બરાબર કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બરાબર તે ભાગીદારો જે છે બરાબર એના મૂડી અથવા ચાલુ ખાતે તે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે આ રીતે પછી જો નુકસાન હોય માનો કે પુનઃમૂલ્યાંકન ખાતામાં નુકસાન હોય તો એની આમનો જે છે એ આપણે આના કરતાં ઉલટી થશે કે જો નુકસાન હોય તો ભાગીદારોનું મૂડી અથવા તો એનું ચાલુ ખાતું જે છે બરાબર એ ઉધાર થશે મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર બરાબર તે પુનઃ મૂલ્યાંકન ખાતે તો આ રીતે જે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવ્યું હોય
बराबर एनो छेल्ले जे नफो के नुकसान आवे छे ए भागीदारों वच्चे एनी वेचणी थाय छे अने ए वेचणी प्रमाणे आपणे नमूनानी आमनो जोई के जो नफो होय तो भागीदारोना मूड़ी अथवा चालू खातु उधार थाय बराबर जमा थाय छे अने नुकसान होय तो भागीदारोनो मूड़ी अथवा चालू खातु उधार थाय छे अने आ वेचणी जे छे खास आपणे याद राखवानुं के नफा नुकसानना जूना प्रमाणमां नफा के नुकसानी वेचणी जे छे ए भागीदारों वच्चे थाय छे। दाखलानी अंदर घणी वार नफा नुकसाननुं जूनुं प्रमाण अने नवुं प्रमाण बंने आपेलुं होय तो आपणे खास याद राखवानुं के नफा नुकसाननी पुनःमूल्यांकन खातुं जे छे एना नफा नुकसाननी वेचणी जे छे बराबर ए जूना प्रमाणमां थाय छे। એટલે અહીંયા આપણે એ બાબત પણ લખી લો બરાબર કે નફો નુકસાન જે છે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જે કંઈ હોય બરાબર એની વેચણી જે છે બરાબર નફા નુકસાનની વેચણી જૂના પ્રમાણમાં થાય છે જૂના પ્રમાણમાં થાય છે બરાબર તો આ પણ એક બાબત આપણે યાદ રાખવાની છે। તો આ જે પુનઃમૂલ્યાંકન ખાતું જે બને છે તો એની આપણે નમૂનાની આમનો જ જે જોઈ બરાબર તો એક સાદો નમૂનો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે બરાબર એનો આપણે એક નમૂનો આપણે જોઈએ। આ રીતે માનો કે પુનઃમૂલ્યાંકન ખાતું હોય ઉધાર જમા બે ભાગ આપણે બતાવીએ બરાબર વિગત રકમ એ રીતે આપણે એમાં ઉપર આપણે લખીએ બરાબર પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર જમા આપણે ડાબી જમણી બાજુ બરાબર કોઈ પણ ખાતું હોય એટલે એમાં ઉધાર જમા તો હોય જ તે પછી વિગત અને રકમ રૂપિયા બરાબર ખાતાનો આ નમૂનો આમ આપણે ખાતાના નમૂનામાં તારીખનું ખાનું હોય છે તારીખ વિગત રકમ પણ અહીંયા આપણે તારીખનું ખાનું હોતું નથી કારણ કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કોઈ વર્ષ દરમિયાન કોઈ એવી કોઈ ચોક્કસ તારીખે આપણે થતું હોય છે અને એ તારીખ જે છે એ આપણે મથાળામાં દર્શાવી શકતા હોઈએ છીએ કે જે તારીખે પુનર્ગઠન થયું હોય તો એના હિસાબો બરાબર એટલે જેમ આપણે વાર્ષિક હિસાબોમાં આપણે આખરની તારીખ લખીએ છીએ એમ મથાળામાં અહીંયા એ તારીખ આવી જતી હોય છે એટલે અહીંયા ખાતાનો આ જે નમૂનો છે બરાબર તો એ આપણે વિગત રકમ પ્રમાણે બનાવ્યો। તો હવે આપણે જોયું હમણાં જ કે જે બાબતોથી પેઢીને ફાયદો થતો હોય બરાબર એ બધી બાબતો મિલકતોની કિંમતમાં વધારો થાય બરાબર તો એ બાબતોથી પેઢીમાં અહીંયા બરાબર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ એની અસર આવે છે એટલે આપણે મિલકતની કિંમતમાં જે વધારો થયો હોય બરાબર વધારા ખાતે આપણે આ રીતે લખીએ એટલે આપણે એને બરાબર સમજી શકીએ કે ભાઈ મિલકતની કિંમતમાં વધારો થયો હોય તો જે તે મિલકતનું ખાતું આપણે જોયું કે એ મિલકતનું ખાતું ઉધાર થાય છે અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે પણ મિલકતની કિંમતમાં વધારો થયો હોય તો એ જે તે વધારો હોય એ પ્રમાણે આપણે અહીંયા અસર આવે છે એ રીતે આપણે દેવાની કિંમતમાં ઘટાડા ખાતે બરાબર એટલે જે તે દેવા ખાતે આપણે પણ એ શું હોય કે દેવાની કિંમતમાં ઘટાડો થયો હોય બરાબર અને આપણે ન નોંધાયેલી મિલકત આપણે ચોપડે લાવીએ એટલે જે તે મિલકત હોય બરાબર એ એક આવે કે ભાઈ ન નોંધાયેલી મિલકત ખાતે બરાબર તો આ રીતે આપણે તો તે ત્રણ બાબતો છે મિલકતો અને દેવામાં જે ફેરફારો થતા હોય અને જે બાબતોથી પેઢીને ફાયદો થતો હોય એટલે કે મિલકતની કિંમતમાં વધારો થતો હોય દેવાની કિંમતમાં ઘટાડો થતો હોય અને ન નોંધાયેલી મિલકત આપણે ચોપડે લાવતા હોય તો એ અસરથી પુનઃમૂલ્યાંકન ખાતે એની જમા અસર આવે છે। એ જ રીતે આપણે મિલકતની કિંમત જે છે બરાબર તો મિલકતની કિંમતમાં ઘટાડો થતો હોય તો એ પેઢી માટે નુકસાન છે
तो ये घटाड़ो थतो होय ए आपणे उधार थाय छे, ए रीते देवानी किंमत में आपणे वधारो थतो होय एटले के देवानी किंमत में वधारा खाते बराबर, तो ये आपणे उधार थाय छे। ईज रीते आपणे जोयुं के आमनोदमां बीजी आमनोदमां आपणे जोयुं के भाई न नोंधायेलुं देव आपणे चोपड़े लावीए तो ये पेढ़ी माटे नुकसान छे। तो आ रीते आपणे फायदो अने नुकसाननुं ध्यान राखवानुं छे कि ज्यारे मिलकतो अने देवानुं पुनर्गठन जे थतुं होय छे बराबर, एटले के एनुं पुनःमूल्यांकन थतुं होय छे, ज्यारे जे बाबतोथी पेढ़ीने फायदो थतो होय एनी बधी जमा असर आवे छे અને જે બાબતોથી પેઢીને નુકસાન થતું હોય એની ઉદાર અસર આવે છે। એટલે જે મિલકતો અને દેવાના બધા ફેરફારો આપણે નોંધ્યા, તો હવે આપણે છેલ્લે જે ખાતું આપણે બંધ કરીએ અને આપણે જોયું કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતામાં જે કંઈ નફો કે નુકસાન આવે છે બરાબર, ખાતું બંધ કરીને, એટલે જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો અહીંયા આપણે નફો આવે છે કે નફાની વેચણી થાય છે ભાગીદારો વચ્ચે, બે ભાગીદારો હોય માનો કે એ અને બી બરાબર, તો આપણે બંને ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં નફાની વેચણી થાય છે, અને જો ઉધાર બાકી હોય તો આ બાજુ આપણને ખોટ મળે છે તો ખોટની વેચણી અહીંયા થાય છે બરાબર। તો બે ભાગીદારો હોય તો એમની વચ્ચે ખોટની વેચણી આ રીતે થાય છે। તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ આખું બને છે મિલકતો અને દેવાઓની કિંમતમાં જે ફેરફારો થાય છે એને આધારે બરાબર, અને પછી એનો જે નફો કે ખોટ હોય એ આપણે જોયું કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એની વેચણી થાય છે બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન થાય છે એની બીજી જે હિસાબી અસર છે મિલકતો અને દેવાઓનું પુનઃમૂલ્યાંકન, તો એને આપણે સમજ્યા બરાબર કે પુનઃમૂલ્યાંકન આપણે જોયું કે ભાઈ શા માટે થાય છે, એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન થતું હોય છે એના ભાગરૂપે મિલકતો અને દેવાઓનું પુનર્ગઠન થાય છે, અને કોઈ પણ ભાગીદારને અન્યાય ન થાય એ માટે મિલકતો અને દેવા એની વાસ્તવિક બજાર કિંમતે ચોપડે નોંધવામાં આવે છે, અને એ જ્યારે નોંધવામાં આવે ત્યારે એમાંથી જે ફાયદો ઉદ્ભવે છે કે એમાંથી જે નુકસાન થતું હોય છે તો એની અસરો આપવા માટે આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું બને છે। અને આપણે એની નમૂનાની આમનોંધો અને ખાતાની અંદર એની જે અસર આવતી હોય છે એ આપણે ઉધાર જમા જે છે એ આપણે સમજ્યા, અને છેલ્લે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જે જૂના ભાગીદારો હોય પેઢીના બરાબર એમની વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પુનઃમૂલ્યાંકન મિલકતો અને દેવાઓનું થાય છે પુનર્ગઠનમાં, તો એ જે આખી હિસાબી બાબત છે તો એ થિયરીકલી આપણે એને સમજ્યા કે ભાઈ થાય છે, અને પુનઃમૂલ્યાંકન ખાતું એટલે કે નફા નુકસાન હવાલા ખાતું કેવી રીતે બને છે બરાબર, તો એને આપણે સમજ્યા। તમારી બુકમાં વ્યવસ્થિત તમે લખ્યું જશે, એનો તમે વાંચન એનું કરી અને એનો અભ્યાસ કરજો, જે નમૂનાની આમનોંધો આપણે લખી છે એને સમજજો બરાબર। હવે પછી આપણે આગળ જે હજી ત્રીજી બાબત આપણે થિયરીકલી છે કે જે પેઢીના ચોપડે જે એકત્રિત અનામતો હોય કે નફો ખોટ હોય એની પણ વેચણી થાય છે, એ આપણે આ પછીનો નેક્સ્ટ જે વિડીયો બરાબર મારો આવશે તો એમાં આપણે એના વિશે જોઈ, અને પછી આપણે પ્રેક્ટિકલ જે દાખલા છે બરાબર એમાં આપણે જઈશું બરાબર। અસ્તુ, આભાર, ધન્યવાદ।